फ्रेंड्स, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વારંવાર બનાવો એવું મસાલેદાર, ટેસ્ટી એવું નવી રીતે ફણસી અને બટેટાનું શાક બનાવીશું. એકદમ ટેસ્ટી એવું સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું. તો કોઈપણ કોરા શાકમાં વપરાય એવો મસાલો બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે એક કડાઈ લેશું. એમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે મેં અહીંયા 300 ગ્રામ જેટલી ફણસી લઈ, ફણસીને ધોઈ અને ઉપર નીચેનો ભાગ કટ કરી અને આ રીતે મોટા મોટા ટુકડા ક્રોસમાં કટ કરી લીધા છે. એ જ રીતે 2 બટેટા એની છાલ ઉતારી એને પણ ચિપ્સની જેમ કટ કરી લીધા છે. તેલ ગરમ થઈ ગયું છે. 1 ટીસ્પૂન રાઈ ઉમેરી રાઈને ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટી જાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરીશું. જીરાનો કલર બદલાવા દઈશું. થોડો કલર બદલાય એટલે 1/2 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, 1 લીલા મરચાના ટુકડા. બહુ સારો એવો ટેસ્ટ આવશે, થોડું ચીલી જેવો ફ્લેવર આવી જશે અને સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું. અને હવે તરત જ ફણસી અને બટેટા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી લઈશું. મીડિયમ ફ્લેમ પર આપણે ફણસી અને બટેટાને સાતળવાના છે. તો આ રીતે મેં ઉમેરી દીધા છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધારે જશે. જો ઓછું બનાવવું હોય તો નોનસ્ટિકમાં તમારે બનાવવાનું. તો આ રીતે એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે. હવે મીઠું ઉમેરી દઈશું. મીઠું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે, તો અહીંયા મેં 1 ટીસ્પૂન અને ઉપર 1/4 ટીસ્પૂન જેટલું મીઠું આ રીતે ઉમેરી દીધું છે. મિક્સ કરી દઈશું અને હવે ફણસીને આપણે 5 થી 7 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળીશું. વચ્ચે વચ્ચે ચેક કરીશું અને જો કાચું રહે તો પાછું આપણે એને સાતળીશું. ત્યાં સુધીમાં મસાલો બનાવી લઈશું. એના માટે એક નોનસ્ટિક પેન લેશું અને એમાં 2 ટેબલ સ્પૂન આખા ધાણા, તો મેં મુઠ્ઠીથી મેઝર કરી અને 2 મુઠ્ઠી જેટલા ઉમેરી દીધા છે. સાથે એમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એમાં 2 થી 3 સૂકા લાલ મરચાં. તો તીખું ન થઈ જાય એટલા માટે હું અહીંયા કાશ્મીરી લાલ મરચાં વાપરી રહી છું. તમારે જો તીખું બનાવવું હોય તો નોર્મલ મરચાં પણ લઈ શકો છો. 1 મુઠ્ઠી જેટલા શિંગદાણા અને 1 ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું. મિક્સ કરીશું અને હલકું આ રીતે આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો લગભગ હવે 4-1 મિનિટ જેવું થયું છે અને મેં મીડિયમ ફ્લેમ કરી છે અને આ રીતે શીંગના દાણા પણ ક્રિસ્પી થઈ ગયા. તો ગેસની આંચ હવે બંધ કરી દઈશું અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું. ફણસી અને બટેટાને થતાં લગભગ 6 થી 7-1 મિનિટ જેવું થયું છે. આપણે એકવાર ચેક કરી લઈશું અને મિક્સ કરી દઈશું. તો હજી ફણસી અને બટેટા કાચા છે. ઢાંકીને હજી 4 થી 5 મિનિટ જેવું થવા દઈશું. ત્યાં સુધીમાં જે આપણે મસાલા શેક્યા હતા એ ઠંડા થઈ ગયા છે અને મિક્સર જારમાં બધા મસાલા ઉમેરી દઈશું અને મિક્સર જારમાં અધકચરા જેવા એને વાટી લઈશું. તો આ રીતે પાવડર તૈયાર છે. અને લાસ્ટમાં 2 ટેબલ સ્પૂન ક્રિસ્પી તલ, તો થોડા મેં શેકી લીધા છે અને એ પણ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને આપણો આ મસાલો તૈયાર છે. કોઈ પણ શાકમાં તમે લાસ્ટમાં ઉમેરશો તો શાકનો સ્વાદ બદલાઈ જશે. તો ફણસી અને બટેટાને થતાં 4 મિનિટ, તો ટોટલ લગભગ મેં અહીંયા 12-1 મિનિટ જેવું થવા દીધું છે. 12 મિનિટ પછી આ રીતે તમે જોઈ શકો છો ફણસીનો કલર બદલાઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે. બટેટાને એક ચિપ્સ તમારે સાઈડમાં લઈ અને પ્રેસ કરી લેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો હવે આપણે એમાં બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું. તો 1 થી 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, સાથે 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, ડ્રાય મેંગો પાવડર. અહીંયા તમારે ગળપણ પણ થોડું જો ઉમેરવું હોય તો ઉમેરી દેવાનું, બહુ સારો એવો ટેસ્ટ આવશે. સાથે 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. આ શાકમાં જો તમારે લસણ ઉમેરવું હોય તો આ શાકમાં શરૂઆતમાં જ તમારે ફણસી અને બટેટા ઉમેરતા પહેલાં જ લસણને થોડું ક્રશ કરી ઉમેરી દેવાનું. એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. તો મેં મસાલામાં પણ ઉમેર્યા છે, પણ ફણસીના શાકમાં તલનું પ્રમાણ સારું એવું રાખશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે. સાથે 2 ટેબલ સ્પૂન જેટલો મસાલો જે આપણે બનાવ્યો એ પણ મેં ઉમેરી દીધો.
તો એકદમ સારી રીતે મિક્સ કરી અને ઢાંકી 3-1 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. તમારે તેલ વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો છો. 3 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. 2 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા આ રીતે ઉપરથી છાંટી દઈશું અને શાક આપણું તૈયાર છે. તો તમે દાળ, રોટલી અને શાક કે પરાઠા સાથે પણ જો આ શાક સર્વ કરશો અને બાળકોને ટિફિન બોક્સમાં પણ આપશો તો બહુ જ ભાવશે. તો ફણસી અને બટેટાનું શાક જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ શાક તમે વારંવાર બનાવશો. અને જો તમને થોડો ખાટો મીઠો ટેસ્ટ જોવે તો થોડો ગોળનો પાવડર લાસ્ટમાં તમે ઉમેરી શકો છો. તો હું પાલકની રોટલી સાથે આ શાકને સર્વ કરી રહી છું. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.